નમસ્કાર, આજે ફરીથી અમે તમારી સમક્ષ ઉપલબ્ધ છે. અમારો એ જે જૂનો મુદ્દો કેટલા ટાઈમથી હવે એક અગ્નિના પ્રજ્વલિત થયું છે એના જેવું પ્રજ્વલિત થઈ ગયું છે કે અશાંતધારાનો મુદ્દો, આજે અમને ઘણી બધી જગ્યાએ રજૂઆત કરવા છતાં પણ અમને એમના તરફથી કોઈ સહકાર નથી મળ્યો. એટલે આજે અમારે આટલું મોટું સ્ટેપ લેવાની જરૂર પડી છે કે અશાંતધારાનો જે મુદ્દો છે એને અમે પ્રોપરલી જેટલા ઘરો ગયા છે અમને ફરીથી એ ઘરોને તાત્કાલિક રીતે દસ્તાવેજોને રદ કરવામાં આવે, અને જે અશાંતધારાનો મુદ્દો છે અમને એના માટે જો પ્રોપરલી સોલ્યુશન નહીં મળે તો આ તો ખાલી શરૂઆત થઈ છે. આગળ આ બધી વસ્તુઓ બહુ જ વધવાની છે અને તમને સ્ટેપ બાય સ્ટેપ અને ગ્રેજ્યુઅલી આ વસ્તુ જોવા મળશે કે આજે આટલા સ્થાનિક રહીશો ભેગા થયા છે. સ્થાનિક સમસ્યાઓ તો છે જ, એના માટે તો ના છે જ નહીં, એના માટે તો કોઈ કામ કર્યું જ નથી. એના સિવાય જે હવે અમારા ગળા સુધી આવી ગયું છે એ છે અશાંતધારાનો મુદ્દો. તો આજે અમે તમને ફરીથી કહી રહ્યા છે આટલા મોટા મીડિયા થ્રુ કે અમારા મુદ્દાઓને ધ્યાન પર લો અને અમને પ્રોપરલી આનું સોલ્યુશન આપો, અધરવાઇઝ આગલી ચૂંટણીઓમાં પણ આનો તમને પ્રભાવ જોવા મળશે જ. આજે અમને જે ધાર્મિક લાગણીઓ દુભાઈ રહી છે, આજે અમારા અસ્તિત્વ પર જે સવાલ આવી ગયો છે એને સાખી લેવામાં નહીં આવે. અમે કોઈ કોમ્યુનિટીના વિરોધ બોલતા નથી, કોઈના વિરોધ બોલતા નથી. અમારો મુદ્દો એ છે કે અમે વર્ષોથી શાંતિથી રહીએ છીએ, અમને શાંતિથી રહેવા દો. કોઈ પણ નોટોરિયસ ફેમિલી કોઈ બીજી કોમ્યુનિટીમાંથી આવીને અમને હેરાન કરવાની કોશિશ કરશે કે અમને ધાકધમકીઓ આપવાની કોશિશ કરશે એ ચલવી લેવામાં નહીં આવે. ને એના માટે આજે અમે એક આહ્વાન કરીએ છીએ કે આગળ જતાં પણ જો આનું અમને પ્રોપરલી સોલ્યુશન નહીં મળે ને તો તમને આનાથી પણ વધારે ખરાબ પરિણામો સ્થાનિક છે એ હિસાબે તમારે જોવાના રહેશે, અને એની અસર આવનારા બધા દિવસોની બધી ચૂંટણીઓમાં થશે. એવું સમજવાની જરૂર નથી કે આ સ્થાનિક ચૂંટણીઓ છે એટલે અમે આને બહિષ્કાર કરી રહ્યા છે. અમે તમને રિક્વેસ્ટ કરી રહ્યા છે પ્રશાસનને ને જેટલા બેઠા છે એટલાને કે અમારા મુદ્દાને સોલ્વ કરો. અમે કોઈ પક્ષના ખિલાફ નથી, કોઈના ખિલાફ નથી, ગવર્મેન્ટના પણ ખિલાફ નથી. અમારો મુદ્દો, અમારી સમસ્યા સોલ્વ થવી જોઈએ. ને આગની જેમ પ્રજ્વલિત થયેલો સમસ્યા અમારી એ જ છે કે અમારે જે વર્ષોથી જૂના ભરૂચને જે ઇગ્નોર કરવામાં આવ્યું છે એનું પરિણામ છે કે સારી સારી ફેમિલી માઇગ્રેટ થઈ ગઈ છે ને ઘણા બધા લોકો પીડાઈ રહ્યા છે ને બહુ ખોટી રીતે પીડાઈ રહ્યા છે, એમાંથી આજે અમે એક છે. તો તમને અમે એ જ રિક્વેસ્ટ કરીએ છીએ કે અમારી વાતો સાંભળો અને અમારું સોલ્યુશન આપો, અધરવાઇઝ આવનારી બધી ચૂંટણીઓમાં આના તમને ઇમ્પેક્ટ દેખાશે અને સારા ઇમ્પેક્ટ દેખાશે. થેન્ક યુ. મારું નામ પટેલ મેહુલ જગદીશભાઈ, ઉંમર વર્ષ 33, રહેવાસી બહાદુરપુરજ સોનીફળિયા યુવક મંડળ તરફથી હું છું. અને મારું 1910નું ઘર છે. આ અમારી ચોથી પેઢી છે જે અમે બહાદુરપુરજમાં રહીએ છીએ અને અમને ગર્વ છે કે અમે હિન્દુ છે. પણ સાથે સાથે અત્યારે જે એક માહોલ છે અશાંતધારાનો, જે જૂના ભરૂચના મક્તમપુરથી લઈને ધોળીકુઈના વિસ્તારમાં જે અશાંતધારો લાગુ પડ્યો છે એ લાગુ પડેલો માર્ચ 2018માં, અને માર્ચ 2018માં અશાંતધારો લાગુ પડ્યા પછી પણ અમારા વિસ્તારમાં છેલ્લા 9 મહિનામાં 4 મકાન મુસલમાન લોકોએ અથવા તો વિધર્મી લોકોએ લીધા છે, અને જેને લઈને અમે આ ચૂંટણીનો બહુ સખતપણે વિરોધ કરીએ છીએ. અને આ મકાનોને જે બી કંઈક ટેકનિકલ ખામી છે એને દૂર કરીને આ મકાનોના જે દસ્તાવેજ થયા છે એને રદ કરવામાં આવે. હવે વસ્તુ એ છે કે અશાંતધારો કેમ અમારા માટે સૌથી મેઇન છે. તો અશાંતધારામાં જે પ્રમાણે કે ભાઈ હિન્દુએ મુસલમાનનું ઘર ના લઈ શકે અને મુસલમાન હિન્દુનું ઘર ના લઈ શકે, આ વસ્તુમાં નિયમ ઘણો સારો છે પણ આમાં એટલી બધી બાંછોડ થઈ શકે એવી છે, જેને લઈને 9 મહિનામાં 4 મકાન વેચાયા. અને સૌથી મેઇન મુદ્દો કે પાસ્ટમાં પણ આપણે જોયું છે કે આ સંવેદનશીલ વિસ્તારમાં 2002-2003માં જે કોમ્યુનલ થયા છે જેમાં પોલીસો બેસાડવામાં આવે છે, લોકો તલવાર લઈને બહાર નીકળે છે, હવે આપણે સારું ભવિષ્ય ઈચ્છીએ છીએ તો ત્યારે જે અશાંતધારો લાગુ પડ્યો 2000માં, તો દરેક હિન્દુ ભાઈઓ અને મુસલમાન ભાઈઓ કદાચ ખુશ હશે કે અશાંતધારો લાગ્યો તો આપણે શાંતિથી જીવી શકીશું, પણ એ વસ્તુ નથી થઈ રહી. 9 મહિનામાં લોકડાઉન હતું તે છતાં પણ 4 મકાન જો મુસલમાન લોકો લઈ શકતા હોય તો કસે ને કસે આપણા સરકારમાં જીબી પણ લોકો વહીવટ કરતા છે, એમાં જે ખામી છે એ ખામીને દૂર કરીને આ અશાંતધારામાં જે દસ્તાવેજ થયા છે એને કેન્સલ કરો. બીજી વસ્તુ કે આજથી 2 વર્ષ પહેલાં એવી હાલત હતી કે અમે અમારા સાંઈબાબાના મંદિરમાં
જે 15 વર્ષ જૂનું છે અને મહાદેવનું મંદિર જે 135 વર્ષ જૂનું છે ત્યાં અમે જો ભજન અને કીર્તન કરતા હતા ને તે પણ સાંજે ખાલી સંધ્યાકાળના ટાઈમે સાંજે 7-8 વાગ્યા સુધી તે છતાં પણ અમારા પર પોલીસ કેસ કરવામાં આવે છે કે ભાઈ આ લોકો અમને વાજિંત્ર અને ભજન વગાડીને અમને હેરાન કરે છે કારણ કે જે મંદિર છે જે અમારું ચોગાન છે જ્યાં અમે ગણપતિ નવરાત્ર અને ભંડારા કરીએ છીએ એક્ઝેક્ટ એની સામેનો આખો જે 4 ઘરનો પટ્ટો છે તે વિધર્મી લોકોનો છે અને મુસલમાન લોકોનો છે તો જ્યારે અમને અમારા મંદિરમાં જો ભજન નથી વગાડવા દેવામાં આવતા પ્લસ અમારે ત્યાં સ્થાનિક રહીશોના કોઈના પણ અંગત પ્રસંગ હોય જેમ કે ગરબા હોય છે કે કોઈ બી વસ્તુ હોય તો રાતે 12 વાગે 1 વાગે અમને ફોનને મેસેજ કરીને કહેવામાં આવે કે ભાઈ તમે તમારા ડીજે બંધ કરી દો નહીં તો અમે પોલીસને બોલાવીશું તો આપણે આપણા વિસ્તારમાં હું જો 120 વર્ષથી આ એરિયામાં રહેતો હોઉં અને બીજા જેટલા બી જૂના ભરૂચવાળા છે કદાચ 30-40 વર્ષ જૂના બધા જ રહેશે તો કેમ આપણે આપણા વિસ્તારમાં આવી રીતના ગભરાઈને રહેવું પ્લસ કે જેમ જેમ મકાનો વેચાતા ગયા એમની અવર જવર વધતી ગઈ અને અસાનધારામાં જે બી કંઈક પ્રોબ્લેમ છે કે સિટી સર્વે નંબર નથી અંદર મેન્શન કરેલા અને મકાનો જે જાય છે તે વસ્તુ ખોટી છે બીજી વસ્તુ કે સરકારની સૌથી મોટી જે ભૂલ છે કે જ્યારે અસાનધારો લાગુ પડ્યો તો તમારે જે તે વિસ્તારમાં તમે બોર્ડ લગાડો કે આ વિસ્તાર અસાનધારાગ્રસ્ત છે ત્યાં તમારે કોઈ પણ બીજી જાતિના લોકોએ મકાનની લેવેચ માટે આવું બી ને એને વિચારવું પણ નહીં તો સરકારના કોઈ પણ જાતના અહીંયા બોર્ડ પણ લાગેલા નથી તો ઘણા બધા એવા મુદ્દા છે જેને લીધે અમે એવું થાય છે અમને કે ભવિષ્યમાં તકલીફ પડશે કોમ્યુનલ થઈ શકે એમ છે તો મહેરબાની કરીને અમે સરકારને કહીએ છીએ કે વહેલી તકે આ જે દસ્તાવેજો થયા છે એને તમે રદ કરો કારણ કે આની જે બી કંઈક પરવાનગી છે તે કલેક્ટરશ્રી આગળ રજૂઆત કરી શકે એમ છે અને મારી પાસે છેલ્લા 6 મહિનામાં અમે નહીં તો મિનિમમ 15-20 અરજીઓ કરી છે બરાબર છે કે ભાઈ આ મકાનો અને આ અરજી ડીએસપી ડીવાયએસપી પીએસઆઈ કલેક્ટર મુખ્યમંત્રી નાયબ મુખ્યમંત્રી આપણા ગુજરાતના ત્યાં સુધી આ વસ્તુ ગઈ છે તે છતાં પણ આજે 2-3 મહિના થઈ ગયા આ વાતને અને ઉગ્ર આંદોલન થયા પછી પણ આ વસ્તુનું કોઈ સોલ્યુશન આવ્યું નથી દસ્તાવેજો રદ થયા નથી બીજી વસ્તુ કે જ્યારે મકાન વેચાય છે ને આપણે એ એરિયામાં જોતા હોય તો એ જ મુસલમાન લોકો આપણને ખુલ્લી ચેલેન્જ કરે છે કે તમારાથી જે થતું હોય તે કરી લો બરાબર છે આ મકાનનો દસ્તાવેજ તમે રદ કરાવી શકો નહીં તો જ્યાં ગાડી હિન્દુ વિસ્તારના લોકો 110 વર્ષ જૂના લોકો જ્યાં 135 વર્ષ જૂનું મંદિર છે ત્યાં ગાડી જો આપણને 4-5 ઘર જે ઈરાદાપૂર્વક લેવામાં આવેલા છે ને આ રીતની ધમકી આપતા હોય તો આપણી સરકાર અને આપણે કાર્યકર્તાને આપણા જે કોર્પોરેટર છે એ આપણને પાંગડા કરી નાખે છે તો અમે ચૂંટણીનો બહિષ્કાર કરીશું અમારો સૌથી પહેલો મુદ્દો છે અસાનધારાનું સોલ્યુશન લાવો અસાનધારાનું સોલ્યુશન નહીં આવે ત્યાં સુધી અમે ચૂંટણીમાં કોઈને ઊભા રહેવા દઈએ નહીં ને ત્યાર પછી પણ દુનિયાભરના એવા મારુતિ સાહેબ છે કે જેટલા પણ કોર્પોરેટર રાજેશ ચવાણ સાહેબ છે અંબા સાહેબ છે જે પણ હોય તે હું ખાલી 11 નંબરના વોર્ડમાં એટલું જ કહું કે તમે XYZ જણના ભાઈના ઘર પાસે જઈને ઊભા રહો હું લખીને આપું એ કોર્પોરેટરને ખબર બી નહીં હોય કે આ ભાઈનું ઘર ક્યાં આવ્યું જે લોકો 20-20 વર્ષથી ચૂંટણીમાં જીતીને આવે છે અમારા નથી ગટરના પ્રોબ્લેમ થયા નથી પાણીના પ્રોબ્લેમ સોલ્વ થયા નથી 2 વર્ષથી પાસ થયેલા નથી પથ્થરના પ્રોબ્લેમ સોલ્વ થયા કોઈ સોલ્યુશન આવ્યું નથી 30-35 વર્ષથી એઝ ઇટ ઇઝ જે વસ્તુ ચાલે છે એ જ ચાલે છે ઇવન ગણપતિના પૈસાથી છોકરાઓ ગટરમાં પથ્થર નખાવીને ગટરને ચોખ્ખી કરે છે દર અઠવાડિયે એકવાર જ્યારે પાણી આવે તો સાંજે 4 વાગે છોકરાઓએ પાવડા લઈને ગટર સાફ કરવી પડે છે કોઈ કોર્પોરેટર ચકલાની આ બાજુનો આવ્યો જ નથી જેથી કરીને અમારા જે પ્રોબ્લેમ જે છે એ પ્રોબ્લેમને અમે આગળ લઈ જ નથી જઈ શકતા કારણ કે એ લોકો જે લોકો એમની આગળ પાછળ ફૈરા કરે ચૂંટણી આવે ત્યારે બરાબર એમને કંઈક ડીજેની વસ્તુ અપાવે કોઈ સામાન અપાવે ને અપાવીને ચૂપ કરાવી દે હવે એ વસ્તુ નહીં ચાલે અમારે કોઈ મફતની વસ્તુ જોઈએ નહીં જે અમે તો લીધી જ નથી બરાબર હોય તો તમે પ્રૂવ કરીને બતાવો કે અમે કોઈ વસ્તુ લીધી હોય તો ખાલી અમારો ઉપયોગ કરવામાં આવે છે એટલે હવે સ્થાનિક એરિયામાંથી કોઈક એક વ્યક્તિ હોય કે જે ચૂંટણીમાં ઊભો રહીને અમારા પ્રોબ્લેમને સોલ્વ કરે અસાનધારા માટે દોડે તો જ અમે ભવિષ્યમાં ચૂંટણી માટે સહકાર આપીશું બાકી હવે અમારો કોઈ સહકાર રહેશે નહીં इस वीडियो को लाइक करें हमारी चैनल को सब्सक्राइब कर बेल आइकन जरूर प्रेस करें हमारी न्यू वीडियो सबसे पहले देखने के लिए